ધાનેરા નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં નગરપાલિકા પ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં કોંગ્રેસના કમરાબેન નાઈ બિનહરીફ પ્રમુખ બન્યા. ધાનેરા નગરપાલિકાની બીજી ટર્મની ચૂંટણી બાદ ધાનેરા નગરપાલિકામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ધાનેરા નગરપાલિકામાં બીજા ટર્મમાં 6 પ્રમુખની ચૂંટણી યોજાઈ છે, ત્યારે ધાનેરામાં 7મા કોંગ્રેસના કમરાબેન રમેશભાઈ નાઈની બિનહરીફ વરણી કરવામાં આવી. ધાનેરા નગરપાલિકાના સભ્યો ઉપર ભ્રષ્ટાચારના મામલે ગાંધીનગર વિકાસ કમિશનર અને હાઈકોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોંગ્રેસના સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારથી તારીખો ઉપર તારીખો પડતા બીજી ટર્મમાં વારંવાર પ્રમુખો બદલાતા રહે છે. હાલમાં પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ શંકરભાઈ પટેલ સંભાળી રહ્યા હતા, પરંતુ આજે નવા પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપના એક પણ સભ્ય હાજર રહ્યા ન હતા, જેના લીધે નાયબ કલેક્ટર યોગેશભાઈ ઠક્કરની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવતા કોંગ્રેસ તરફથી એક જ ફોર્મ ભરાયું હતું, જ્યારે ભાજપના એક પણ સભ્યો હાજર ન રહેતા સામે હરીફ ઉમેદવાર ના હોવાના લીધે નાયબ કલેક્ટર દ્વારા કોંગ્રેસના કમરાબેન રમેશભાઈ નાઈને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જો કે નવા પ્રમુખના માથે પણ લટકતી તલવાર જેવું છે, કેમ કે 21 તારીખે ગાંધીનગર વિકાસ કમિશનરનું 25 સભ્યોને ગેરરીતિઓ બાબતે તેડું હોવાથી નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. સુરેશ ગલચર, ZSTV, ધાનેરા. આવતીકાલે તારીખ છે. આજે અમારે નગરપાલિકાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કોઈ બિનહરીફ પ્રમુખ બન્યા છે, અને જે તારીખ છે એમાં અમે હાઈકોર્ટમાં પણ દાખલ થયેલું છે અને નિયામક પણ ચાલુ છે અમારું. એટલે અમને સરકાર પર ભરોસો છે જ નહીં કે સરકાર અવારનવાર અમને સસ્પેન્ડ કર્યા છે, એટલે એમના પર ભરોસો નથી. એટલે અમે હાઈકોર્ટમાં દાખલ કરેલું છે અને હાઈકોર્ટથી જ અમને યોગ્ય ન્યાય મળશે એવી આશા છે. એટલે અમને કોઈ હાઈકોર્ટનો પૂરો ભરોસો છે, એમાં કોઈ ચિંતા હજુ લાગતો નથી. આજરોજ ધાનેરા નગરપાલિકાના પ્રમુખશ્રીની બીજા ટર્મની અંદર ખૂટતી મુદતની ચૂંટણી ધાનેરા નગરપાલિકા ખાતે યોજવામાં આવે, તેમાં નગરપાલિકાના કુલ 28 સદસ્યો પૈકી 16 સદસ્યો ઉપસ્થિત રહે, 12 સભ્યો ઉપસ્થિત રહેલ નહોતા. તેમાં એક શ્રીમતી ઇન્દુબેન કમળાબેન રમેશ કુમાર નાઈ એમનું ફોર્મ આવેલ છે, અને અન્ય કોઈ ફોર્મ ભરાયેલ ન હોય તેમને વિજેતા જાહેર કરવામાં આવે.